મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજનો આપણો વિષય છે ગુજરાતી. કયો છે? ગુજરાતી. ગુજરાતીમાં પાઠ 8, હું તો મોટો થઈશ. એમાં આપણે પેજ નંબર 86 ઉપર પ્રશ્ન પહેલો જોયો. હવે આપણે પ્રશ્ન બીજો જોશું. તો પ્રશ્ન બીજામાં શું કીધું છે? ઓળખો અને રંગ પૂરો. પ્રશ્ન બે માં શું કીધું છે? ઓળખો અને રંગ પૂરો. એટલે આપણે ઓળખવાનું છે અને એમાં રંગ પૂરવાનું છે. ઝબલું, ઝબલાનું જેટલા પણ ઝ આવ્યા છે એમાં ગુલાબી રંગ
બે ચિત્ર જોયા. પહેલું ચિત્ર શેનું હતું? ઝબલાનું. બીજું હ, ફળનું હ. તો હવે પછી આપણે આગળનું ચિત્ર જોશું, ત્રીજું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું જોઈએ. આપણે પહેલા બે ચિત્ર કયા કયા જોયા હતા? ઝબલાનું ઝ ને હળનો હ. તો હવે આપણે શું જોશું? ઘ, ઘરનો ઘ. આપણે શેનું ચિત્ર આપેલું છે? ઘરનું ચિત્ર આપેલું છે. એમાં આપણે કયો અક્ષર ગોતવાનો છે, ઓળખવાનો છે? ઘ, ઘરનો ઘ. આપણે બધા શેમાં રહીએ છીએ? ઘરમાં રહીએ છીએ ને. તો બધા ત્યાં કયા છો? બેઠા છો, ઘરમાં બેઠા છો. એટલે આપણે એમાં માટે શું જોઈએ? ઘર જોઈએ. એટલે આપણે શું આપેલું છે? સરસ મજાનું ઘર આપેલું છે. તો આપણે ઘરમાં આપણે જેટલા પણ ઘ હોય એને ઓળખવાના છે અને પછી તેમાં રંગ કરવાનો છે. પછી એ રીતના બાજુમાં શેનું ચિત્ર આપેલું છે? નળનું. શેનું આપેલું છે? નળ. પાણી છે આપણે શેના વડે, શેમાંથી આવે છે પાણી? નળમાંથી આવે છે. સીધો આપણે ટાંકામાંથી તો નથી લેતા, કે આપણે હાથ ધોવા હોય તો આપણે ટાંકામાં હાથ ધોઈએ છીએ. નથી જોતું, નથી ધોતા, આપણે શેના ધોઈએ છીએ? હાથ નળ વડે ધોઈએ છીએ ને. એટલે આપણે શેનું ચિત્ર આપેલું છે? નળનું ચિત્ર આપેલું છે. નળ આપેલો છે તેમાં આપણે શું ગોતવાનું છે? ઓળખ. નળનો ઓળખ, ઓળખ છે એને ઓળખવાનું છે અને પછી તેમાં રંગ પૂરવાનો છે. પેલા ચિત્રમાં શું? ઘરનો ઘ, ઘ ઓળખવાનો છે એટલે તેમાં રંગ પૂરવાનો છે. અને બીજા ચિત્રમાં અળનળનો ઓળખ, એને ઓળખવાનો છે અને પછી તેમાં રંગ પૂરવાનો છે. તો હું અહીંયા રંગ પૂરું એટલે તમારે તમારા ટેક્સ્ટબુકમાં રંગ પૂરતું જવાનું છે. તો આપણે પેલું શું છે? ઘ, ઘરનો ઘ. એમાં આપણે જેટલા પણ ઘ છે તેને ઓળખશું અને એમાં આપણે કેવું કલર કરશું? પિંક, એટલે કે ગુલાબી કલર પૂરીશું. તો ચાલો જોઈએ. પહેલા અહીંયા શું આપેલું છે? ઝ, ઝબલાનો ઝ. પહેલા શું આપેલું છે? ઝ, ઝબલાનો ઝ. એટલે એમાં આપણે રંગ પૂરવાનો થશે નહીં થાય. આપણે તો ફક્ત ઘ, ઘરનો ઘ હોય તેમાં જ રંગ પૂરવાનો છે. એટલે આમાં આપણે રંગ પૂરવાનો નથી. પછી શું આપેલું છે? હ, હળનો હ. તો હમાં આપણે રંગ પૂરવાનો છે? નથી પૂરવાનો. એટલે મારો પૂરવાનો નથી. પછી શું આપેલું છે અહીંયા? ઘ, ઘરનો ઘ. આપણે ઘમાં રંગ પૂરવાનો છે ને. ઘરનો ઘ હોય તેમાં રંગ પૂરવાનો છે. તો અહીંયા શું આપેલું છે? ઘ, ઘરનો ઘ. તો ચલો આપણે તેમાં રંગ પૂરીએ. ગુલાબી રંગ છે તેમાં પૂરવાનો છે. રંગ છે એ બારે જવો ન જોઈએ. ગોળ રંગ આપેલું છે તેમાં જ પૂરવાનો છે. ઘ લખેલું છે તેમાં રંગ પૂરીશું.
ભરવાનો છે તો કે ના એમાં રંગ ભરવાનો નથી. તો આપણે ઘરની અંદર જેટલા પણ ભાવ આપ્યા હતા તેને ઓળખી અને તેમાં રંગ પૂર્યા. તો તમારે પણ તમારા ટેક્સ્ટબુક માં જેટલા રંગ ભરવાના છે જેટલા પણ ભાવ છે એમાં કેવો કરવાનો છે રંગ પિંક એટલે ગુલાબી રંગ ભરવાનો છે. તો આપણે ઘરનો ભાવ છે એ જોયો. હવે આપણે પાછળનું ચિત્ર જોઈએ તો તેમાં આપણે શું કરવાનું છે ઓળખવાનું છે ઓળખ નળનો અડો જેટલા પણ અડો હોય તેને ઓળખાને તેવા રંગ ભૂરવાના છે. તો ચાલો પેલું જોઈએ. અહીંયા શું આપેલું છે ઘ આપેલું છે ઘરનો ઘ એટલે એમાં રંગ ભૂરવાનો થશે. તો કે ના નહીં થાય એમાં રંગ ભૂરવાનો નથી. આપણે તો ફક્ત અડો નળનો અડો હોય તેમાં જ રંગ ભૂરવાનો છે એટલે એમાં નહીં ભૂરવાનો. પછી અહીંયા જોઈએ બાજુમાં શું આપેલું છે અડો. બાજુમાં શું આપેલું છે અડો નળનો અડો કયો અક્ષર છે અડો તેમાં આપણે રંગ ભૂરવાનો થશે. તો કે હા થશે તેમાં કેવો રંગ કરીશું બ્લુ એટલે કે દૂધી કલર કરીશું. તો ચાલો અહીં આપણે અડો નળનો અડો છે તેમાં બ્લુ કલર કરીએ. ચલો પછી અહીંયા બાજુમાં શું આપેલું છે ઝ સબલાનો સ તો તેમાં રંગ ભૂરવાનો થશે. તો કે ના નહીં થાય આપણે તો ફક્ત અડો અડો હોય તેમાં જ રંગ ભૂરવાનો છે એટલે સબલાનો ઝ છે એટલે મારે રંગ ભૂરવાનો નથી. પછી અહીંયા બાજુમાં શું આપેલું છે અડો નળનો અડો શું આપેલું છે કયો અક્ષર છે અડો નળનો અડો એટલે મારે રંગ ભૂરવાનો થશે. તો કે હા થશે એટલે આપણે એમાં છે અડો નળનો અડો છે
જોયું. હવે અહીંયા આગળના દેશના ચિત્ર આપેલા છે, અહીંયા શું તમને દેખાય છે? દેશના ચિત્ર છે, ખબર છે તમને? તો આ ચિત્ર છે ઉત્તરોડ. શેનું છે ચિત્ર? ઉત્તરોડ. બાજુમાં શું છે? ઘ, ઘરનો ઘ તમારે પૂરવાનો છે. તો કે ના, એમાં પૂરવાનો નથી. પછી નીચે શું આવેલું છે? ક, કબૂતરનો ક તમારે પૂરવાનો છે. તો કે ના, એમાં પણ ન પૂરવાનો નથી. પછી બાજુમાં શું છે? અડ, ઘરનો અડ. શું આવેલું છે? અડ તમારે પૂરવાનો છે. તો કે ના, એમાં પણ ન પૂરવાનો નથી. આપણે ફક્ત ઉમા જ પૂરવાનો છે. એમાં અડ અડ છે, એમાં ન પૂરવાનો નથી.
આપણે ઉ છે ઉત્તરોનો ઉ છે એમાં આપણે પેલો રંગ પૂર્યો પછી નીચે શું આપેલું છે ઝ ઝબડાનો ઝ તો એમાં રંગ પૂરવાનો છે તો કે ના એમાં રંગ પૂરવાનો નથી પછી અહીંયા શું આપેલું છે ઉ ઉત્તરોનો ઉ આપેલો છે તો અહીંયા રંગ પૂરવાનો છે તો કે હા અહીંયા રંગ પૂરવાનો છે કે કે ઉત્તરોનો ઉ આપેલો છે તો ચાલો આપણે એમાં રંગ છે એ પૂરીએ
માં સરસ મજાના રંગ છે એ પૂરી લેવાના છે. પહેલા આપણે સમચિત્ર જોયું તો પહેલા આપણે ઝબલાનો ઝ અને હળનો હ બે ચિત્ર જોયા, પછી બીજા કયા બે ચિત્ર હતા, ત્રીજું ચિત્ર તો ઘરનો ખ અને પછી હતું નળ ઓળખ્યા ને આપણે બધા રંગ ભૂલ્યા.